સાધુની એક આ વિશેષતા છે, એ વર્ષોમાં જિંદગી ઉમેરવાનું જ કામ કરે છે. ભગવાન મહાવીરના શાસનને પામેલા શ્રમણો અને શ્રમણીઓ આજે પણ જેમ પર્યાય વધે છે ને, અમારે ત્યાં ભગવતી સૂત્રમાં લખ્યું છે કે સાધુ 12 મહિનાનો પર્યાય થાય એની પ્રસન્નતા વધે. એની પ્રસન્નતા ક્યાં પહોંચે ખબર છે? અનુત્તર વિમાનવાસીના દેવલોકની જે મનની પ્રસન્નતા છે એને ઓળંગી જાય, આટલી પ્રસન્નતા ખાલી 12 મહિનાના પર્યાયવાળા સાધુની હોય. અમારે 44 વર્ષ થયા, અમને 42 વર્ષ થયા, અમને 20 વર્ષ ઉપરનો પર્યાય થયો, નાના મારે 3 વર્ષનો પર્યાય થયો. તમે પૂછો ક્યારેક જઈને, મારા સાહેબ તમારી પ્રસન્નતા શું છે? આખો ચાર્ટ આપ્યો છે. દીક્ષાનો 1 મહિનો થાય એટલે તમે ભવનપતિના સુખને ક્રોસ કરી જાઓ, 2 મહિના પૂરા થાય એટલે વ્યંતરને, 3 મહિના પૂરા થાય એટલે જ્યોતિષને, એમ કરતા કરતા પહેલા દેવલોકથી લગાવી 12 દેવલોક અને 11મા મહિને 9 ગ્રહભેદ અને 12મો મહિનો થાય ત્યારે તમે 5 અનુત્તર જે બિલકુલ મોક્ષથી સિદ્ધશિલાની નજદીકમાં છે એને જે અત્યારે સુખ છે એની જે પ્રસન્નતા છે એને ક્રોસ કરી જાય સંસારમાં રહેલો સાધુ માત્ર 12 મહિનાના પર્યાયમાં. અમારો પર્યાય વધે એમ અમારી પ્રસન્નતા વધે, સંયમનો પર્યાય વધે એમ અમારી પ્રસન્નતા વધે. તમારા માટે એમ કહી શકું, તમારો લગ્નનો પર્યાય વધે ઘટે. હવે ઘટે એટલે મેં એનો પણ ચાર્ટ બતાવ્યો છે, એનો બનાવ્યો છે, શાસ્ત્રમાં નથી આવતો, મેં બનાવ્યો છે. એ લગ્ન કરે ત્યારે એમ માને કે હો અનુત્તર વિમાનમાં પહોંચી ગયો છું. પછી 1 મહિનો થાય એટલે 9 ગ્રહયોગમાં આવે, 2 મહિનો થાય એટલે 12મા દેવલોકમાં આવે, પછી એમ ઘટતા 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 6 મહિના થાય ને એટલે 1લી નરકમાં આવી ગયો હોય, અને 12મો મહિનો થાય ત્યારે 7મી નરકની પીડા ભોગવતો હોય. ખોટું કહું છું? તમારી મને ખબર નથી, અમારી અમને ખબર છે. પર્યાય વધે, પ્રસન્નતા વધે. તમને સમજાવવા માટે હકીકતમાં અમારા માટે જેમ પર્યાય વધે એમ પરિણતિ વધવી જોઈએ. વર્ષોમાં જિંદગી ઉમેરવાની એટલે શું? જલેબીના ખોખા બનાવી દો એટલા માત્રથી જલેબી ખાવા લાયક નથી બનતી, એ ખોખાની અંદર જ્યારે ચાસણી ઉમેરો છો ને ત્યારે જલેબી ખાવા લાયક બને છે. દીક્ષા લીધી, ગુરુએ અમને જલેબીનું ખોખું આપી દીધું. જેમ પર્યાય વધે એમ અમે અમારી ચાસણી નાખતા જઈએ અને જેમ ચાસણી વધે તેમ જલેબી કેવી થતી જાય, મીઠાશ ભરી. દૂધ મોડું પણ હોય ફીકું અને દૂધની અંદર સાકર પણ હોય. દીક્ષા લીધી, ગુરુએ અમને મોડું દૂધ આપી દીધું છે. હવે તું જેટલો તારા પર્યાયની અંદર પરિણતિને વધારીશ એટલી તારી પ્રસન્નતા વધશે. ધેટ મીન્સ તારે હવે સાકર નાખતા જ રહેવાની. તારી પરિણતિ રૂપી સાકર જેમ નાખતો રહીશ તેમ તારી પ્રસન્નતા રૂપી મીઠાશ તને અને જગતને પ્રાપ્ત થતી. અમારે એક મહાત્મા છે, અંદર બેઠા છે. કેટલો પર્યાય? 8 વર્ષનો પર્યાય છે દીક્ષાનો. ઘરમાંથી રજા નથી મળતી તો ભાગીને પોતે વેશ બદલી લીધો, જાતે કપડાં પહેરી લીધા. આપો છો કે નથી આપતા? મારે દીક્ષાના માર્ગે જવું છે. પરિવારવાળા પકડીને લઈ આવ્યા ગચ્છાધિપતિની પાસે. ગચ્છાધિપતિ એમની ગીતાર્થ બુદ્ધિથી એનો રસ્તો કાઢ્યો, એમની દીક્ષા સરસ થઈ. શું ગજબની એમની પરિણતિ છે! તમે વિહારધામવાળા બેઠા છો, તમે લોકો અમારી ભક્તિ કરવામાં કોઈ કચાશ નથી જ રાખતા. અમે અમદાવાદથી નીકળ્યા છીએ ને, રોજ રોશન ફોન આવે છે, મારા સાહેબ વિહારધામ બંધ થઈ ગયા છે, મારા સાહેબ રસોડા બંધ થઈ ગયા છે, મારા સાહેબ તમારો સચવાય તો છે કે નહીં, મારા સાહેબ તમારી ગોચરી પાણી તો થાય છે કે નહીં. મેં કહ્યું જરાય ચિંતા નહીં કરો, અમે જ્યાં ગયા છે ત્યાં બધા જ વિહારધામ ચાલુ છે, રસોડા પણ ચાલુ છે, અને વડોદરાથી પરિવારો આવે છે, સરસ મજાની ભક્તિ કરે છે, અમારી ચિંતા તમે નહીં કરો. પણ અમારા એ મહાત્મા, ગમે તેવી ભક્તિ અમારા બામણ ગામવાળા કરે, કોશિંદ્રાવાળા કરે, રણુવાળા કરે, સરસ્વણીવાળા કરે, પણ આ મહાત્માનો નિયમ છે ક્યારે પણ રસોડાની ગોચરી વાપરવાની. દોઢ દોઢ કિલોમીટર વૈશાખ મહિનાના ચૈત્ર મહિનાના ભયંકર તડકામાં 12 વાગે જશે, અજૈનોના ઘરની અંદર પટેલિયાના રોટલા, ક્યારેક રોટલા ક્યારેક રોટલી નથી મળી, ભાત અને ખીચડી વાપરી અને એમણે પોતાનું એકાશનું કર્યું છે. ડેઇલી એકાશનાથી ઓછું પચખાર નહીં,
ભાત વાપરીને, ખીચડી વાપરીને, દાળ અને શાક આપણને ચાલે નહીં. એમણે નાખેલી વસ્તુઓના કારણે દાળ શાક તો એમને ભાગ્ય મળે, ક્યારેક દૂધ મળી જાય, ક્યારેક છાશ મળી જાય, બાકી રોટલી, છાશ, દૂધ, ખીચડી આટલાથી જ એમનું કામ ચાલે. એમાંય ક્યારેક એક દ્રવ્ય ઓછું હોય, ક્યારેક બે દ્રવ્ય ઓછા હોય, ક્યારેક બે દ્રવ્યથી એકાશનું કરે. આ શું છે? પર્યાય વધ્યો છે, પરિણતિ વધી. એમના અમારા દાદા ગુરુ છે એ નાના મહારાજના. આ સાક્ષી, 30 ઘરમાં ફરવા જતા રોટલી ના મળે, જે મળ્યું એનાથી એકા શુકર લેવાનું. એવું નહીં કે આજે પેટ ઊણું રહ્યું છે તો આવતીકાલે બ્યાસનું કરી લઉં, બ્યાસનાની વાત જ નહીં. આ પરિણતિ, આ વર્ષોમાં જિંદગી ઉમેરવાની વાત છે.